જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અત્યારે અમે છીએ મારા કાકાના ઘરે પોરબંદર. આ છે એનો ટેરેસ ગાર્ડન અને અમે મેળામાંથી સીધા અહીંયા આવી ગયા હતા અને રાત રોકાયો અને આજે બીજા દિવસે પણ અહીંયા છીએ. તો આ જો કેટલો મસ્ત મસ્ત એને ટેરેસ ગાર્ડન બનાવ્યો છે. કાકીને બહુ જ શોખ છે. તો જો આ કેટલું હેંગિંગ પ્લાન્ટ પણ છે, બોન્સાઈ બનાવ્યા છે ઘણા બધા અને નાની નાની વસ્તુઓથી ને એને એકદમ છે ફૂલ ઝાડને સજાવ્યા છે. હું અહીંયા જ્યારે આવું ત્યારે ટેરેસ ગાર્ડન જોવા માટે તો આવું જ છું અને આમાં કાંઈક ને કાંઈક નવા ફૂલ ઝાડ જોવા મળે જ છે દર વખતે. મને આખું ગાર્ડન એને મસ્ત ફૂલોથી સજાવી દીધું છે અને જ્યારે આવું ત્યારે અહીંથી જ હું નાના નાના રોપ અને કોઈ ડાળ ઉગી જાય એમ હોય તો ડાળ પણ મને આપે છે કાકી, તો એ બધા લઈ અને વાવી દઉં છું. તો લગભગ મેં મારું ગાર્ડન અહીંયાથી જ તૈયાર કર્યું છે અને આજે પણ આખી થેલી ભરી દીધી છે કાકીએ, બધી ડાળખીઓ મને આપી છે. તો ઘરે જઈને એ પણ મારે વાવવાની છે. બાકી જો આ કેટલા મસ્ત પિંક કલરના ફ્લાવર છે, અહીંયા પણ બારમાસી છે અને ફરતી બાજુ હેંગિંગ પ્લાન્ટ પણ રાખ્યા છે. અને એટલું મસ્ત વાતાવરણ છે અહીંયા ઉપર કે અહીંયા આવીએ એટલે એમ થાય કે થોડીક વાર અહીંયા બેસીએ. અત્યારે વાગ્યા છે બપોરના 2 અને અમે આવ્યા છીએ અહીંયા પોરબંદર મેળામાં. કાલે પણ આવ્યા હતા પણ કાલ મોડું થઈ ગયું હતું ને એટલે બહુ રાઇડ્સમાં બેઠા નહોતા, ખાલી ચક્કર મારી રહ્યામાં બધે. તો આજે છોકરાઓ કે હજી ફરીથી અમારે જવું છે એટલે પાછા ચક્કર મારતા જાય અહીંયા અને થોડીક રાઇડ્સમાં બેસી લઈએ. મોતનો કૂવો જોવાનો વિચાર હતો એટલે એ પણ જોઈ લઈએ અને પછી અમે જઈશું ભાણવર. તો ચાલો આપણે પહેલાં પોરબંદરનો મેળો જોઈ લઈએ. Thank you.
કે ખાવાની હોય બે ચોટેડો તા એ હુઈ જવાય આમ જો આમ ઠેકડો મારીને હુઈ જવાય ઊભું થવાય હુઈ જવાય ઊભું થવાય એમ કરતો રંગબેરંગી ડિઝાઇન વાળા માટીના ઘડા હો ભાઈ કુંડિયા જાળવાના બુદ્ધ ભગવાન નર્સરી મમતા એક ગોરો લીધો માટીનો કુંડિયા લીધા 3x3 6 કાંઈ ડિઝાઇન સારી નથી કુદરતી દ્રશ્ય વાર યાર કુદરતી દ્રશ્ય વાળી નથી લેવી ને બેને નળ ફિટ કરી દીધો ફૂલડા વાળી છે તને જે ગમે તારે રસોડામાં રાખવો હે મારે તો ઠંડા પાણીનું કામ છે હે મારે તો ઠંડા પાણીનું કામ છે અમારે ઠંડા પાણી